સમાચારના પ્રાયોજક છે ડ્યુરાશાઇન સ્ટીલ રૂફ ઓર વોલ શીટ્સ. અનોખે રંગો ઓર અલગ સ્ટાઇલ્સ મે ઉપલબ્ધ ડ્યુરાશાઇન સ્ટીલ રૂફ એન્ડ વોલ શીટ્સ. જીવન મે રંગ સ્ટીલ કે સંગ. રાહુલ ગાંધીની નાગરિકતા મામલે સર્જાયેલ ઉહાપો સંદર્ભે બનાસકાંઠામાં પણ ગરમા ગરમ ચર્ચાઓ. બનાસકાંઠા લોકસભા બેઠકની સામાન્ય ચૂંટણીની મતદાન પ્રક્રિયા માટે વહીવટી અને સલામતી તંત્ર સંપૂર્ણપણે સજ્જ. મતાધિકારનો અચૂક ઉપયોગ કરવા બનાસકાંઠાના મતદારોને જિલ્લા કલેક્ટરની ખાસ અપીલ. પાલનપુરમાં કોલેજના એનએસએસ યુનિટના વિદ્યાર્થીઓ તેમજ તાનેરામાં બીએલઓ તરીકેની જવાબદારી સંભાળતા શિક્ષકોએ બાઇક રેલી યોજી મતદાન માટે જનજાગૃતિ કેળવવા કરેલા સરાહનીય પ્રયાસોને આવકાર. બનાસકાંઠામાં ગરમીના પ્રકોપ વચ્ચે લીલા શાકભાજીની આવકમાં ધરખમ ઘટાડો થતા ભાવમાં તોતિંગ વધારો. શાકભાજીના ભાવમાં ભડકો થતા ગૃહિણીઓના બજેટ ખોરવાતા મહિલાઓમાં આક્રોશ. હવે જોઈએ સમાચાર વિસ્તારથી. બનાસકાંઠા જિલ્લામાં ઉનાળાની ગરમીની સાથે સાથે રાજકીય ગરમી પણ વધતી ગઈ છે ત્યારે આજે ડીસા ખાતે ગુજરાતી ગાયક કલાકારે રોડ શો યોજી ભારતીય જનતા પાર્ટી માટે મત માંગ્યા હતા. આજે ડીસામાં ધૂમધકતી ગરમીમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં ગજબનો ઉત્સાહ જોવા મળ્યો હતો. બનાસકાંઠા જિલ્લામાં લોકસભા ચૂંટણીનો પ્રચાર પ્રસાર હવે અંતિમ તબક્કામાં પહોંચી રહ્યો છે અને આગામી 23 એપ્રિલે ગુજરાતની 26 લોકસભા બેઠક પર મતદાન થનાર છે ત્યારે દરેક રાજકીય પક્ષ પ્રચાર પ્રસારમાં ઈડી ચૂંટણીનું જોર લગાવી રહ્યો છે. ત્યારે આજે ડીસા ખાતે ગુજરાતી ગાયક કલાકાર કાજલ મહેરિયાએ ભારતીય જનતા પાર્ટી તરફથી મત માંગવા માટે રોડ શો યોજ્યો હતો. ડીસા શહેરના સાંઈબાબા મંદિરથી શરૂ થયેલો આ રોડ શોમાં વિશાળ સંખ્યામાં લોકો જોડાયા હતા. લોકો કાજલ મહેરિયાની એક ઝલક નિહાળવા માટે મોટી સંખ્યામાં આ રોડ શોમાં ઉમટી પડ્યા હતા. ડીસાના સાંઈબાબા મંદિરથી શરૂ થયેલો આ રોડ શો મેઇન બજાર થઈ એસડબ્લ્યુ હાઈસ્કૂલ થઈ પરત સાંઈબાબા મંદિર પહોંચ્યો હતો અને આ રોડ શોમાં 40 ડિગ્રી ગરમીમાં પણ ભાજપના કાર્યકરોનો ઉત્સાહ ચરમસીમા પર જોવા મળ્યો હતો. કાજલ મહેરિયાના આ રોડ શો બાદ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં ઉત્સાહ પણ બમણો થઈ ગયો હતો. આ રોડ શોમાં ગુજરાત ફેર હાઉસિંગ કોર્પોરેશનના ચેરમેન મંગલલાલ માળી, ડીસાના ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યા અને બનાસકાંઠા લોકસભા સીટના ઉમેદવાર પરબતભાઈ પટેલ પણ જોડાયા હતા. બનાસકાંઠા જિલ્લામાં ચૂંટણી પ્રચાર હવે અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે અને અત્યારે ધૂમધક્કી ગરમીમાં પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અત્યારે ડીસા ખાતે ભારતીય જનતા પાર્ટીના પ્રચાર માટે ગુજરાતના પ્રસિદ્ધ ગાયક કલાકાર કાજલ મહેરિયા આવ્યા છે. આપણે કાજલ મહેરિયા સાથે ચર્ચા કરીશું અને તેમના ભારતીય જનતા પાર્ટી વિશેના વિચારો શું છે તે જાણીશું. જી કાજલભાઈ, તમે એક મશહૂર કલાકાર છો અને આજે ડીસાની જનતાને શું મેસેજ આપવા માંગો છો? એ જ કે આપનો પવિત્ર અને કિંમતી વોટ અમારા પરબત કાકાને આપીને એમને વિજય બનાવવાના છે અને આજે આજે ફંક્શન કર્યું છે તો નરેન્દ્રભાઈ મોદી એમના સમર્થને આજે આ ફંક્શન કરવામાં આવ્યું છે અને આ એક જોરદાર રોડ શો છે. જોરદાર મજા આવી છે, જોરદાર ક્રાઉડ છે, પબ્લિક છે, મજા આવી રહી છે. ડીસામાં કેવો માહોલ? ડીસાનો માહોલ એટલે કે બનાસકાંઠા માહોલ જોરદાર જ છે અને જોરદાર સપોર્ટ છે અમારા પરબત કાકાને. અમારા દર્શક મિત્રોને તમે તમારો એક ગીત ગાઈને સંભળાવશો? હો સમય જો તારી પાસે મને મળવાનો નથી, સમય જો તારી પાસે મને મળવાનો નથી, પ્યાર કરવાનો કોઈ મને પણ શોખ નથી. થેન્ક યુ સો મચ. થેન્ક યુ કાજલ મહેરિયા કે જેમણે આજે ડીસાની ધરતી પર આવી અને લોકોને ભારતીય જનતા પાર્ટીને મત આપવા માટે વિનંતી કરી છે. અતુલ પટેલ સાથે બીકે ન્યૂઝ ચેનલ માટે હરેશ ઠાકોર. બનાસકાંઠાના થરાદ ખાતે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ આજે વિશાળ જાહેર સભાને સંબોધી દેશના વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદીને યથાવત રાખવા માટે ભાજપની તરફેણમાં મતદાન કરવા આહવાન કર્યું હતું.
કેન્દ્રની મોદી સરકારે તમામ ગ્રામ પંચાયતના સરપંચના એકાઉન્ટમાં કરોડો રૂપિયા પહોંચાડ્યા છે. હું પરબતભાઈ માટે મત માંગવા આવ્યો એ પહેલા સરકારે સરપંચોના બેંક ખાતા તરબર કરી દીધા છે. વળી 1 કરોડ ખેડૂતોના ખાતામાં 2000 ટ્રાન્સફર કરવાનું કામ પણ નરેન્દ્રભાઈ મોદી જ કરી શકે. 60 વર્ષમાં કોંગ્રેસ સરકારે 1.25 રૂપિયો પણ ખેડૂતોને આપ્યો નથી. ગામડાના લોકો સાથે ચર્ચા કરી ભાજપનો ચૂંટણી ઢંઢેરો તૈયાર કરાયો હોવાનો દાવો કરતા રૂપાલાજીએ જણાવ્યું હતું કે કાશ્મીરના લુખાઓ સેના પર પથ્થરમારો કરે સ્થિતિ જવાનોને જ ગુંડા કહેનારી કોંગ્રેસ પાર્ટીની જ ભેટ છે. કોંગ્રેસનું વાજુ બની ગયેલા સામ પિત્રોડા પણ સર્જિકલ સ્ટ્રાઇકના પુરાવા માંગે આ ખૂબ શરમજનક વાત છે. સર્જિકલ સ્ટ્રાઇકમાં કેટલા માર્યા એ પૂછવાવાળી જીવાત હજુ જીવે છે તેમ જણાવી રૂપાલાજીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરી નેતૃત્વ વગરની કોંગ્રેસનું હવે ક્યારેય ઠેકાણું પડવાનું નથી તેવો ટોણો પણ માર્યો હતો. અમારા રાજ્યના નેતાઓ પ્રચાર કાર્યને જબરદસ્ત વેગ આપી રહ્યા છે. અમારા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ, અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય અમિતભાઈ સહિતની ટીમ આ કામમાં લાગેલી છે. આજે મારે અહીંયા બનાસકાંઠાની સીટમાં સભા લેવા માટે આવવાનું થયું. આવા તાપવાળા સમયમાં પણ જે પ્રકારે ગ્રામ્ય વિસ્તારમાંથી યુવાનો વડીલો જે ઉત્સાહપૂર્વક સભામાં ભાગ લેવા માટે આવ્યા હતા, અમારા નેતાઓ હરિભાઈ, શંકરભાઈ, આ વિસ્તારના ગજેન્દ્રસિંહજી, અન્ય સૌ આગેવાનોએ જે પ્રકારની ઝુંબેશ અહીંયા ઉપાડી છે જોતા એવું લાગે છે કે અત્યાર સુધીમાં બનાસકાંઠાની સીટ અમે નથી જીત્યા એટલા મતોથી આ વખતે પરબતભાઈ આ સીટ જીતશે એવું વાતાવરણ લાગે છે. સાહેબ, હાર્દિક પર હુમલામાં ભાજપ પર આક્ષેપ છે, આક્ષેપ લગાવવામાં આવે છે કે ભાજપ દ્વારા જે શહીદ પરિવારો છે તેમને ક્યાંક પૈસા આપીને દબાવવાની કોશિશ થઈ રહી છે. આ બધી બાબતો મારી કરતા તમે આ રીતે જાણો છો એ જ્યારે અમારામાં નહીં હોય એ દિવસે એમણે જે વાતો કરી હોય એ જૂની ટેપો કાઢી અને અત્યારે એને વિક્ષમાં મૂકવા માટેનો અપપ્રચાર કરવાની આ વાત છે. આવી વાતો અત્યારે કોઈ ચૂંટણીમાં એનું માધ્યમ છે નહીં. એને માટે તમારે એ જેની એસેટ છે એમનો જવાબ લઈને સાથે જોડીને રજૂ કરો એટલે લગભગ પાણીનું પાણી થઈ જશે. સાહેબ, હાર્દિક પર હુમલામાં ભાજપ પર આક્ષેપ છે. આ બધી બાબતો એવી છે કે અમારે આવું કશું કરવાની આવશ્યકતા નથી. તેમ છતાં હું આવા અપકૃત્યને વખોડી કાઢું. ચૂંટણીની અંદર આ પ્રકારની પ્રવૃત્તિઓ વ્યાજબી છે નહીં. ભારતીય જનતા પાર્ટી પાસે નરેન્દ્ર મોદી જેવા વડાપ્રધાન છે. ગુજરાતની ને રાજ્યની ને કેન્દ્રની સરકારના એટલા બધા કામો છે ગમે એમાંથી 10% પ્રયોગ કરી શકતા નથી સભામાં. એમાં આવા ઉંબાડિયા કરવાનું કામ ભાજપે જ કરવાની જરૂર નથી. જેની પાસે કાંઈ છે નહીં એ ઉંબાડિયાના રસ્તે માથાકૂટ કરે છે. ધન્યવાદ. બનાસકાંઠા લોકસભા બેઠકની ચૂંટણી માટેની જાહેર પ્રચાર ઝુંબેશ માટે હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે ત્યારે બનાસકાંઠા બેઠકના ભાજપના ઉમેદવાર પરબતભાઈ પટેલે શુક્રવારે વાવ ખાતે ભાજપના આગેવાનો અને કાર્યકરો સાથે ભવ્ય રોડ શો યોજી સમર્થન માંગ્યું હતું. વાવની મુખ્ય બજાર સહિત મુખ્ય માર્ગો ઉપર યોજાયેલા આ રોડ શોએ ભારે આકર્ષણ જમાવ્યું હતું. ભાજપના કાર્યકરો અને સમર્થકો પણ મોટી સંખ્યામાં આ રોડ શોમાં જોડાયા હતા. ચૂંટણીનો માહોલ બરોબરનો જામી ચૂક્યો છે અને દરેક રાજકીય નેતા જીત માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી સામે ભારતીય જનતા પાર્ટીએ ફરી ગંભીર આક્ષેપો લગાવ્યા છે. ભાજપે પ્રેસ કોન્ફરન્સમાં રાહુલ ગાંધી બ્રિટિશ નાગરિક હોવાનો ઘટસ્ફોટ કર્યો છે અને રાહુલ ગાંધીનું નામ રાહુલ વિન્ચી હોવાનો પણ દાવો કર્યો છે. રાહુલ ગાંધી પર કરવામાં આવેલા આક્ષેપો જો સાચા સાબિત થાય તો તેઓ મોટી મુશ્કેલીમાં મુકાઈ શકે છે. આ મામલો કેટલો ગંભીર છે તે જાણવા અમારા સંવાદદાતા હરીશ ઠાકોરે કાયદાના નિષ્ણાતોની પ્રતિક્રિયા જાણવાનો પ્રયાસ કર્યો હતો. રાહુલ ગાંધી પર થયેલા આ આક્ષેપો કેવી અસર કરી શકે છે અને ભારતના કાનૂન પ્રમાણે બેવડી નાગરિકતા કયા કયા સંજોગોમાં માન્ય છે અને કયા કયા સંજોગોમાં ગેરલાયક છે, આ ઉપરાંત જો રાહુલ ગાંધીની નાગરિકતા રદ થાય તો આગામી લોકસભાની ચૂંટણીમાં પરિણામ બાદ રાહુલ ગાંધીના ભવિષ્ય સામે પણ પ્રશ્નાર્થ લાગી શકે છે, ત્યારે આ સમગ્ર મામલે ઝીણવટભરી સ્થિતિનો અભ્યાસ કર્યા બાદ કાયદાના જાણકારો આ પરિસ્થિતિ અંગે શું કરી રહ્યા છે
તે સાંભળો. લોકસભાની ચૂંટણીનો માહોલ ગરમ બની ગયો છે અને આજે ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ એવા રાહુલ ગાંધી ઉપર સંગીન આક્ષેપો લગાવ્યા છે. ભારતીય જનતા પાર્ટીના આક્ષેપો છે કે રાહુલ ગાંધી બેવડી નાગરિકતા ધરાવે છે, ભારતીય હોવા ઉપરાંત તેમણે બ્રિટિશ નાગરિકતા પણ મેળવેલી હોવાના આક્ષેપ કરવામાં આવે છે. ત્યારે ભારતના બંધારણ મુજબ ભારતનો કોઈ નાગરિક બેવડી નાગરિકતા ધરાવતો હોય તો ત્યારે તેવા સંજોગોમાં ભારતનું બંધારણ શું કહે છે તે આજે આપણે ડીસામાં આવેલા કાયદાના એક જાણકાર કલ્પેશભાઈ ઠક્કર પાસેથી સમગ્ર માહિતી મેળવીએ. જ્યારે કોઈ ભારતીય નાગરિક કેવા સંજોગોમાં મલ્ટિપલ સિટીઝનશીપ મેળવી શકે છે? મલ્ટિપલ સિટીઝનશીપ માટેની સ્પષ્ટ જોગવાઈઓ એવી છે કે જ્યારે કોઈ ડિપ્લોમેટિક હોય અને જે ભારતમાં રાજદૂત તરીકે કામ કરતા હોય એમના બાળકો ભારતમાં જન્મે છે તો એવા બાળકને ભારતમાં ડ્યુઅલ સિટીઝનશીપ મળી શકે, એટલે એ દેશનો સિટીઝનશીપ પણ રહી શકે અને ભારતમાં પણ નાગરિક પણ રહી શકે છે. એ સિવાયના સંજોગોમાં જો કોઈ ભારતીય નાગરિક છે અને વિદેશમાં રહે છે અને ત્યાં એના બાળકનો જન્મ થાય છે તો એ બાળક 18 વર્ષનું થાય ત્યાં સુધી એ બંને દેશની નાગરિકતા મેળવી શકે છે. એ પછી 6 મહિનાની અંદર એને નિર્ણય લેવાનો રહેશે કે એને ભારતની નાગરિકતા રાખવી કે છોડી દેવી. આ ઉપરાંત વાત કરીએ તો કેવા સંજોગોમાં એ નાગરિકોને જે મલ્ટિપલ સિટીઝનશીપ મળેલી હોય છે તેમને કયા કયા અધિકારો આપવામાં આવે છે? મલ્ટિપલ સિટીઝનશીપ જ્યારે મળેલી હોય ત્યારે એ વ્યક્તિ જે દેશમાં છે એ દેશમાં પણ સિટીઝન તરીકેના અધિકારો ભોગવી શકે છે અને પોતાના દેશમાં પણ સિટીઝન તરીકેના અધિકાર ભોગવી શકે છે, પરંતુ એ બંને દેશમાં વોટિંગ રાઇટ ધરાવતો નથી. એવા સંજોગોની અંદર આ જે માપદંડો છે એ માપદંડ સિવાય કોઈ નાગરિક બેવડી રાષ્ટ્રીય નાગરિકતા મેળવે તો તેવા સંજોગોમાં તેમની સામે આપણા બંધારણમાં શું જોગવાઈ કરવામાં આવી છે? બંધારણની અનુચ્છેદ 9માં એવી સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવી છે કે કોઈ પણ વ્યક્તિ ભારતની નાગરિકતા સાથે બીજા કોઈની દેશની નાગરિકતા મેળવી શકશે નહીં. જો કોઈ અન્ય દેશની નાગરિકતા મેળવે છે તો એ સંજોગોમાં એણે ભારતની નાગરિકતા છોડી દેવાની રહેશે અને જો એ નથી છોડતો તો એ સંજોગોમાં બાય ડિફોલ્ટ એણે નાગરિકતા છોડી દીધી છે એવું જ માની લેવામાં આવશે. સાથે સાથે એ વખતે એની પાસે ભારતનો પાસપોર્ટ હોય, ભારતનું આધાર કાર્ડ હોય, ઇલેક્શન કાર્ડ હોય, એ એણે ભારતમાં જમા કરાવી દેવાનું રહેશે અને જો એ જમા નથી કરાવતો તો એ ક્રિમિનલી લાયબલ થશે, એના પર ફોજદારી રાહે પગલાં લેવામાં આવશે. જી, સ્પષ્ટ રીતે આપણને કાયદાના જાણકારે જણાવ્યું કે ભારતીય બંધારણમાં આર્ટિકલ 9માં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવે છે કે ભારત દેશનો કોઈ પણ નાગરિક બેવડી નાગરિકતા સંભાળી શકતો નથી અને તેને કોઈ અન્ય દેશની નાગરિકતા મેળવી હોય તો અન્ય નાગરિકતા છોડવી પડે છે અને તેને નક્કી કરવું પડતું હોય છે કે કોઈ પણ એક નાગરિકતા તે સ્વીકારતો હોય છે અને આમ કરવામાં ના આવે તો તે ક્રિમિનલ ઓફેન્સ બનતો હોય છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવેલા રાહુલ ગાંધી પરના આક્ષેપો બાદ હવે રાહુલ ગાંધી આ આક્ષેપો સાબિત થાય તો ઘણી મોટી મુસીબતમાં ફસાઈ શકે તેમ છે અને આગામી સમયમાં ચૂંટણીનું ચિત્ર પણ બદલાઈ શકે તેમ છે. અતુલ પટેલ સાથે બીકે ન્યૂઝ ચેનલ માટે હરેશ ઠાકોર. હવે તમે સમજી ગયા હશો કે રાહુલ ગાંધી પર કરવામાં આવેલા આક્ષેપો કેટલા સંગીન છે અને ભાજપ દ્વારા કરવામાં આવેલા આ આક્ષેપોની ગંભીરતાને ધ્યાને લઈ મોડા મોડા કોંગ્રેસ તરફથી પ્રતિક્રિયા આપવામાં આવી હતી. કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલા દ્વારા આ અંગે સ્પષ્ટતા કરવા જણાવવામાં આવ્યું છે કે આ એક ટાઈપિંગ મિસ્ટેક છે. ત્યારે હવે વાત એ છે કે કોઈ આધારભૂત પુરાવામાં ટાઈપિંગ મિસ્ટેક કેવી રીતે થઈ શકે અને જો ટાઈપિંગ મિસ્ટેક જ હતી તો રાહુલ ગાંધી દ્વારા અત્યાર સુધી કેમ તે સુધારવા માટેની કાર્યવાહી કરવામાં આવી નથી? ત્યારે જોવાનું એ રહે છે કે આ મામલો આગામી સમયમાં રાહુલ ગાંધી માટે કેટલી મુશ્કેલી લાવી શકે છે. સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું. બનાસકાંઠા લોકસભા બેઠકની સામાન્ય ચૂંટણીની મતદાન પ્રક્રિયા માટે વહીવટી અને સલામતી તંત્ર સંપૂર્ણપણે સજ્જ. મતાધિકારનો અચૂક ઉપયોગ કરવા બનાસકાંઠાના મતદારોને જિલ્લા કલેક્ટરની ખાસ અપીલ. પાલનપુરમાં કોલેજના NSS યુનિટના વિદ્યાર્થીઓ તેમજ ધાનેરામાં BLO તરીકેની જવાબદારી સંભાળતા શિક્ષકોએ બાઇક રેલી યોજી મતદાન માટે જનજાગૃતિ કેળવવા કરેલા સરાહનીય પ્રયાસોને આવકાર. બનાસકાંઠામાં ગરમીના પ્રકોપ વચ્ચે લીલા શાકભાજીની આવકમાં ધરખમ ઘટાડો થતા ભાવમાં તોતિંગ વધારો. શાકભાજીના ભાવમાં ભડકો થતા ગૃહિણીઓના બજેટ ખોરવાતા મહિલાઓમાં આક્રોશ. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. એટલે મેં તો પહેલા જ કીધું તું
કે બીજા લોકોની ખોટી વાતોમાં ના આવશો. આ ઉભા મારે કોબરા વાડના થાંભલા, જે મોસમ અને જંગલી પશુઓની માર સામે આજે મજબૂત અડી ખમ ઉભા છે. હવે સમજાયું. સરકાર શ્રી દ્વારા સબસિડી પાત્ર કોબરા વાડના થાંભલા, હાઈ બોન્ડ ફાઈબર સ્માર્ટ કોન્ક્રીટ ટેકનોલોજીથી બનાવેલ ISO 9001:2015 certified. કોબરા વાડના થાંભલા તેમજ કાંટાળો વાયર અને જાળી. કોબરા વાડના થાંભલામાં હવે મળે છે 10 વર્ષની ગેરંટી, જેમાં થાંભલા ફુવારા કે વરસાદના પાણીથી ફાટી જાય તો 10 વર્ષની ગેરંટી. ઝઘડા મિટાવ, વાડ કરાવ. કોબરા વાડના થાંભલા. અરે ભાઈ, સૌથી પહોળી 4 ફૂટ વાળી કલર કોટેડ શીટ આપો ને. 4 ફૂટ વાળી કે પછી વ્યવસ્થિત પહોળી? એટલે? અરે ભાઈ, પહોળાઈ તો તમારા ઘરની હોય છે, તમને જોઈએ વ્યવસ્થિત પહોળી શીટ. કઈ શીટ? લઈ આવો હિન્દુસ્તાનની નંબર 1 બ્રાન્ડ ડ્યુરાશાઇન, જે છે વ્યવસ્થિત પહોળી અને સાધારણ કલર કોટેડ શીટ કરતા 2 ગણી તાકાતવર અને 4 ગણી વધારે ચાલે અને તમારા ઘરને અંદરથી ઠંડુ પણ રાખે છે. સાચે? હા, કારણ કે આ બને છે વિશ્વની સર્વોત્તમ કલર કોટિંગ કારીગરીથી. પહેલા જાણો, પારખો, પછી ખરીદો. ડ્યુરાશાઇન બાય ટાટા બ્લુસ્કોપ સ્ટીલ. નમસ્તે શૈલેષભાઈ. આવો આવો જિગ્નેશભાઈ. અરે પૂજા બેટા, મહેમાનો માટે ચા નાસ્તો લાવો. એ હા દાદાજી. અરે અમે તળેલું તો ખાતા જ નથી. આ સમોસા તો પૂનમ બ્રાન્ડ ના સરસિયા તેલમાંથી બનાવેલા છે. એટલે જ તો અમારા દાદાજી 70 વર્ષે પણ તંદુરસ્ત છે. વાહ, સમોસા ખરેખર સ્વાદિષ્ટ છે. હા, પૂનમ સરસિયુ દાળ શાક અને અથાણામાં તો ખાસ વપરાય છે. વાહ, તો આપણા છોકરાઓની સગાઈ પાકી. કેમ બેટા, ડબલ ફિલ્ટર પૂનમ સરસિયુ તેલ. હોલસેલ તથા રિટેલ માટે સંપર્ક કરો રાજ કોર્પોરેશન, શ્રી રામ ચોક, ગાંધી ચોક ની બાજુમાં, ડીસા. વિરામ બાદ સ્વાગત છે. બનાસકાંઠા લોકસભા બેઠકની સામાન્ય ચૂંટણી માટે મંગળવારે યોજાનાર મતદાનને લઈ તંત્ર સજ્જ થઈ ગયું છે અને મતદાનની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર સંદીપ સાંગલેએ શુક્રવારે પ્રેસ કોન્ફરન્સ યોજી મતદાન પ્રક્રિયા માટે તંત્રની સજ્જતાથી પત્રકારોને વાકેફ કર્યા હતા. બનાસકાંઠામાં લોકસભા ચૂંટણીની મતદાન પ્રક્રિયા માટે તંત્ર દ્વારા તમામ પૂર્વ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. ઈવીએમ મશીનની ચકાસણી સહિત મતદાન દરમિયાન સંવેદનશીલ તેમજ અતિસંવેદનશીલ મતદારો મથક પર વિશેષ બંદોબસ્ત સહિતની તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. બનાસકાંઠામાં આ વખતે લોકસભા ચૂંટણી પૂર્વે કુલ 22,29,601 મતદારો નોંધાયા છે, જે પૈકી 11,65,857 પુરુષ અને 10,63,734 અને 10 અન્ય જાતિના મતદારો છે. લોકસભામાં ઉમેદવારોના ચૂંટણી ખર્ચ પર દેખરેખ રાખવા માટે ખાસ ફ્લાઇંગ સ્કવોડની ટીમો, સ્ટેટિક સર્વેલન્સ ટીમ, એકાઉન્ટિંગ વિડીયો સર્વેલન્સ ટીમો પણ ખર્ચ પર સીધી દેખરેખ રાખી રહી છે. ચૂંટણી પ્રચાર દરમિયાન આચારસંહિતાની ભંગના કુલ 91 ફરિયાદો મળી હોઈ આ મામલે તપાસ ચાલુ છે. અત્યાર સુધી 127 ટીમોએ ઈવીએમ અને વીવીપેટ મશીનના નિદર્શન કાર્યક્રમ યોજી 1,00,000થી વધુ લોકોને માહિતગાર કર્યા છે. જિલ્લામાં 2,428 બેલેટ યુનિટ પર 2,539 વીવીપેટ ફાળવાયા છે. મતદાન દરમિયાન કુલ 2,826 પ્રિસાઇડિંગ ઓફિસર તેમજ પોલિંગ ઓફિસર તેમજ 3,002 મહિલા સ્ટાફ ફરજ બજાવશે. ગત લોકસભા ચૂંટણીમાં કુલ
19,99,211 મતદારો પૈકી 11,05,276 મતદારોએ મતદાન કરતા 57.63% મતદાન થયું હતું. જો કે 2019માં વધુ મતદાન થાય તે માટે જનજાગૃતિના કાર્યક્રમ પણ કરાયા હોય આ વખતે મતદાનનું પ્રમાણ વધે તેવો આશાવાદ પ્રવર્તી રહ્યો છે. ત્યારે શુક્રવારે જિલ્લા ચૂંટણી અધિકારી સંદીપ સાંગલેએ પત્રકાર પરિષદ યોજી ચૂંટણી માટે તંત્રની તૈયારીઓ પર વિસ્તૃત પ્રકાશ પાડ્યો હતો. લોકસભા સામાન્ય ચૂંટણી 2019 નું ગુજરાતમાં 23 એપ્રિલે મતદાન થવાનું છે. ત્યારે બે બનાસકાંઠા લોકસભા મતવિસ્તાર માટે ચૂંટણી તંત્રએ પૂરતી તૈયારીઓ કરી લીધી છે. તમામ પોલિંગ સ્ટાફની તાલીમ પૂર્ણ થઈ છે, એમનું રેન્ડમાઇઝેશન થયું છે, ઈવીએમ વીવીપેટનું પણ રેન્ડમાઇઝેશન થયું છે. ઇલેક્શન એક્સપેન્ડિચર મોનિટરિંગ સેલ પૂર્ણ રીતે કાર્યરત છે અને ઉમેદવારોનું જે ખર્ચ છે એની ચકાસણી નિયમિત રૂપે થાય છે. કાયદા અને વ્યવસ્થાની પરિસ્થિતિ ઉપર પણ પૂરતી તકેદારી તંત્રએ રાખી છે. પોલીસ ડિપ્લોયમેન્ટ પ્લાન પણ અમલમાં મૂકવામાં આવ્યું છે. આ બધી જ તૈયારીઓ ચૂંટણી તંત્ર તરફથી પૂરતી કરવામાં આવેલ છે. બનાસકાંઠામાં લોકસભાની ચૂંટણીના મતદાન પૂર્વે જિલ્લા ચૂંટણી શાખા અને વહીવટીતંત્ર દ્વારા દરેક વિધાનસભા મતવિસ્તારોમાં સરકારી મતદાર સ્લીપોનું વિતરણ થઈ રહ્યું છે. ચૂંટણી પંચના આદેશ મુજબ મતદાન કરવા માટે આ સ્લીપ માન્ય નથી. મતદારો ચૂંટણી પંચ દ્વારા માન્ય 11 જેટલા ઓળખના પુરાવા રજૂ કરી મતદાન કરી શકશે. આમાં આ પર્વને પૂર્વે જિલ્લા ચૂંટણી અધિકારી કમ જિલ્લા કલેક્ટર સંદીપ સાંગલેએ મીડિયાના માધ્યમથી જિલ્લાવાસીઓ 100% મતદાન કરી પોતાના મતાધિકારનો ઉપયોગ કરે એવી અપીલ પણ કરી હતી. બનાસકાંઠા જિલ્લાના મતદારો માટે ફોટો વોટર સ્લીપ, મતદાર કાપલી અને ફોટો વોટર ગાઈડનું વિતરણ કરવામાં આવેલ છે. આ મતદાર કાપલી જો છે એના બાબત હું મતદારોને સવિશેષ ધ્યાન દોરવા માંગુ કે આ મતદાર કાપલી ઇલેક્શન કમિશનના આદેશ મુજબ આ ચૂંટણીમાં એકમાત્ર માન્ય પુરાવા નથી. એટલે જે વૈકલ્પિક પુરાવાઓ છે એપિક સહિતના એ માન્ય રહેશે, જેથી કરીને મતદારોને અપીલ છે કે આ પુરાવો આપ ચોક્કસ લઈ જાઓ અને 100% મતદાન બનાસકાંઠામાં થાય એ માટે હું તમામ મતદારોને આગ્રહપૂર્ણ વિનંતી કરું છું. આ લોકશાહીનો જે મહાપર્વ છે એને સાચી રીતે ઉજવવામાં આપના થકી એ અપીલ હું મતદારોને કરું છું. એ તમામ મતદારોને ફોટો વોટર સ્લીપ આપી દેવામાં આવેલ છે અને 5,90,000 જેટલી વોટર ગાઈડ એ પણ આપી દેવામાં આવેલ છે. જિલ્લા મથક પાલનપુર ખાતે કાર્યરત એમ.એ. પરીખ ફાઇન આર્ટસ કોલેજના NSSS યુનિટના વિદ્યાર્થીઓએ પણ મતદાન જાગૃતિનો કાર્યક્રમ યોજી નગરજનોને મતદાન માટે જાગૃત કરવાના પ્રયાસો કર્યા હતા. વિદ્યાર્થીઓએ પાલનપુરના ગુરુ નાનક ચોક, દિલ્હી ગેટ, એરોમા સર્કલ જેવા વિસ્તારોમાં ફરી લોકસભાની ચૂંટણીમાં 100% મતદાન થાય, લોકશાહીના મહાપર્વની ઉત્સાહભેર ઉજવણી થાય, મતદારો તેમના મતનું મૂલ્ય સમજી મજબૂત સરકારની રચના માટે મતદાન કરવા પ્રેરાય તે માટે બેનરો, પ્લેકાર્ડ તેમજ સૂત્ર ઉચ્ચાર કરી નગરજનોને 100% મતદાન કરવાની અપીલ કરી હતી. અત્યારે પાલનપુર મુકામે મતદાર જાગૃતિ અભિયાનના અંતર્ગત એક જાગૃતિનો કાર્યક્રમ કરવામાં આવ્યો. આ અમારા કોલેજના NSS વિભાગ દ્વારા આ કાર્યક્રમની કરવામાં આવ્યો છે. આ અગાઉ અમે ભરખાવાડા ગામ અને પારપાડા ગામ મુકામે પણ લોકોને મતદાન કરવા માટે જાગૃતિ આપવા માટેનો આ કાર્યક્રમ કર્યો છે. આપણે બધા જાણીએ છીએ કે લોકશાહીના અંદર લોકોના દ્વારા જ કોઈ પણ સરકાર ચૂંટવામાં આવતી હોય છે અને મોટે ભાગે એવું જોવા મળ્યું છે અત્યાર સુધીમાં કે લોકો મતદાનના દિવસે મત કરવા માટે જવાનું ટાળતા હોય છે. પણ અમારા આ વિદ્યાર્થીઓ દ્વારા લોકોને એવું આહ્વાન કરવામાં આવે છે કે આપે આપણો જે કિંમતી મત જે છે એ આપણે આપવો જોઈએ, કારણ કે આ આપણી એક નૈતિક ફરજ છે. લોકશાહીના અંદર જો આપણે આપણા મતદાનથી વંચિત રહીશું અને તો કદાચ એવું બનશે કે આપણે જે ચાહતા હોય એ પ્રકારની સરકાર નહીં ચૂંટાય. તો એક લોકોની સરકાર ચૂંટાય, કારણ કે ડેમોક્રેસી એટલે કે લોકશાહીમાં લોકો દ્વારા, લોકોથી અને લોકો માટે ચાલતી સરકાર હોય છે. તો લોકો પોતાની સરકાર ચૂંટે
એ માટેના જાગૃતિના ભાગરૂપે અમે આ કાર્યક્રમ કર્યો અને આ પ્લેટફોર્મથી હું દરેક નાગરિકોને બધાને અપીલ કરું છું કે ભાઈ આપણે 100% આપણે મતદાન કરવા જવું જોઈએ અને દરેક વ્યક્તિએ પોતાના આડોશ પડોશમાં રહેતા લોકોને પણ આ માટે જાગૃત કરવા જોઈએ જેથી કરીને એક સાચી અને યોગ્ય સરકાર આપણે આપણા દેશ માટે ચૂંટી શકીએ. થેન્ક યુ. લગભગ આમાં 25-30 વિદ્યાર્થીઓ અત્યારે જોડાયા છે અને અગાઉ પણ અમે જે કાર્યક્રમ કર્યા એમાં પણ લગભગ મોટે ભાગે વિદ્યાર્થીઓ એ રસપૂર્વક જોડાય છે. આમ તો કોલેજના વિદ્યાર્થીઓને તો આના માટે અમે સ્પેશિયલ કાર્યક્રમ કર્યો જ છે, પણ આ તો લોકોની જાગૃતિ માટે છે એટલે વિદ્યાર્થીઓને અમે ઓછી સંખ્યા રાખી. પાલનપુર અત્યારે તો ગુરુનાનક ચોકમાં, આ પછી અમે દિલ્હી ગેટ, કીર્તિસ્તંભ એમ જુદા જુદા જે પોસ્ટ વિસ્તારો, મુખ્ય વિસ્તારો છે ત્યાં આગળ વિદ્યાર્થીઓ દ્વારા આ પ્રકારની મતદાન જાગૃતિનો અમે પ્લે કાર્ડ એ ડિસ્પ્લે કરવાના છે. એમએ પરીખ ફાઇન આર્ટ્સ એન્ડ આર્ટ્સ કોલેજ દ્વારા અત્યારે જે લોકસભાની ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે તેમાં અમારી કોલેજના NSSના તમામ સ્વયંસેવકો અને અમારી કોલેજના અધ્યાપકો દ્વારા પાલનપુર વિસ્તારના અલગ જે મુખ્ય સ્થળો છે ત્યાં મતદાન જાગૃતિ માટેના અમે એક અભિયાન ચાલુ કર્યું છે. તેમાં લોકો ખૂબ જ ઉત્સાહથી અને મોટી સંખ્યામાં મતદાનમાં ભાગ લે એ હેતુથી અમે આ એક કાર્યક્રમની શરૂઆત કરી છે અને આ અગાઉ અમે ભરકાવાડા અને પારપાડા ગામમાં પણ આવી રેલી અને મતદાન જાગૃતિના પ્લે કાર્ડ દ્વારા એક લોકોમાં મતદાન જાગૃતિનો જોશ વધે અને લોકો મતદાન કરી શકે અને મોટી સંખ્યામાં લોકો મતદાન કરે તે માટેનો અમારો આ સફળ પ્રયાસ છે. બનાસકાંઠા લોકસભા બેઠકની સામાન્ય ચૂંટણી માટે મંગળવારે યોજાનાર મતદાન આડે હવે માત્ર 2 દિવસ બાકી રહ્યા હોય. રાજકીય અગ્રણીઓ અને ઉમેદવારો ભર ઉનાળે પ્રચાર માટે પરસેવો પાડી રહ્યા છે. બીજી બાજુ વહીવટીતંત્ર પણ મતદાન પ્રક્રિયા માટે સજ્જ થઈ રહ્યું છે. ત્યારે આજે ધાનેરા ખાતેની કોલેજમાં ધાનેરા પ્રાંત અધિકારી MB ઠાકોર, મામલતદાર ભગવાનભાઈ ખરાડી તેમજ શિરેસ્તદાર મોરસિંહ રાજપૂતને તલાટી રેવન્યુ અને પંચાયત વિભાગ તેમજ પાલિકાના કર્મચારીઓ સાથે બેઠક યોજી ચૂંટણી કામગીરી માટે નિમાયેલા કર્મચારીઓને EVM તેમજ VVPAT મશીન અને જે તે મતદાન મથક સુધી પહોંચતા કરવામાં કેવી તકેદારી રાખવી તે બાબતે ઊંડી સમજણ પૂરી પાડી હતી. ધાનેરા તાલુકામાં BLO તરીકેની જવાબદારી સંભાળતા તમામ શિક્ષકોએ પણ આજે મતદાર જાગૃતિના બેનર સાથે ધાનેરા કોલેજથી તાલુકા પંચાયત સુધી 5 કિલોમીટર લાંબી બાઇક રેલી યોજી હતી. ધાનેરાના તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી BN ગુર્જર સહિત BLO તરીકેની જવાબદારી સંભાળતા શિક્ષકોએ બહોળી સંખ્યામાં આ બાઇક રેલીમાં જોડાઈ ધાનેરાના વિવિધ માર્ગો ઉપર ફરી મતદારોને અચૂક મતદાન માટે જાગૃત કરવાના પ્રયાસો કર્યા હતા. ફરી સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું. બનાસકાંઠામાં ગરમીના પ્રકોપ વચ્ચે લીલા શાકભાજીની આવકમાં ધરખમ ઘટાડો થતા ભાવમાં તોતિંગ વધારો. શાકભાજીના ભાવમાં ભડકો થતા ગૃહિણીઓના બજેટ ખોરવાતા મહિલાઓમાં આક્રોશ. તો જોતા રહો PK ન્યૂઝ ચેનલ. અક્ષરધામ ગ્રુપના પ્રથમ 4 પ્રોજેક્ટની ભવ્ય સફળતા બાદ આપણા શહેર ડીસામાં અક્ષરધામ 5 જેમાં 3 અને 4 BHK લક્ઝરિયસ બંગલાની સાથે અત્યંત આધુનિક સુવિધાઓની સજ્જ જેમ કે ક્લબ હાઉસ, મિની થિયેટર અને બીજું ઘણું બધું. આજે જ પધારો. અમારું સરનામું અક્ષરધામ 5 હોટલ ડિસન્ટની પાછળ ડીસા. કોન્ટેક્ટ નંબર 9249566003 અને 9800557303. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. હવે બીમારીની મફત સારવાર, બીમાર હવે નહીં રહે લાચાર. આયુષ્યમાન ભારત યોજના દ્વારા ફ્રેક્ચર, ઘૂંટણ તથા થાપાના સાંધા બદલવાની મફત સારવાર. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપ ની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222-201.
સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના માલગઢ ખાતે આર્ટ ઓફ લિવિંગ પરિવાર દ્વારા આયોજિત 4 દિવસીય યોગ મહોત્સવમાં જાણીતા યોગ ગુરુ શૈલેષજી રાઠોડે મસ્તી સાથે યોગનું પદ્ધતિસરનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. માલગઢની LH માળી આદર્શ હાઈસ્કૂલ ખાતે આર્ટ ઓફ લિવિંગ પરિવાર દ્વારા આયોજિત યોગ મહોત્સવના પ્રારંભે આંતરરાષ્ટ્રીય યોગ ગુરુ શૈલેષજી રાઠોડે યોગ, પ્રાણાયામ, ધ્યાન અને વિવિધ શારીરિક કસરતો અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ યોગ મહોત્સવમાં 500 જેટલા યોગ સાધકો ઉમટી પડ્યા હતા. આ પ્રસંગે યોગ ગુરુ શૈલેષજી રાઠોડે જણાવ્યું હતું કે જેમ મંદિરમાંથી સકારાત્મક ઉર્જા મળે છે તેમ યોગ દ્વારા આંતરિક ઉર્જામાં વધારો કરી શકાય છે. યોગ આપણી શક્તિઓને જોડે છે. માનસિક શક્તિ માટે યોગ જરૂરી છે. ગ્રામ્ય વિસ્તારના લોકો ખેતીવાડી સાથે સંકળાયેલા હોય, નિયમિત રીતે શારીરિક શ્રમ કરતા હોય છે, પરંતુ શારીરિક શ્રમ સાથે માનસિક શાંતિ પણ જરૂરી છે. પહેલા ગામડાના લોકો સંયુક્ત કુટુંબમાં રહેતા હતા, પરંતુ હવે ગામડાની તસવીર પણ બદલાઈ છે. લોકો હવે વિખૂટા પડી રહ્યા છે, ત્યારે વધતા જતા તણાવ વચ્ચે સુખમય જીવન જીવવા શ્રમ સાથે યોગ તરફ વળવું પડશે તેવું પણ શૈલેષજી રાઠોડે જણાવ્યું હતું. 500 થી વધારે લોકો યોગ શિબિરમાં જોડાયા. આર્ટ ઓફ લિવિંગનો યોગ શિબિર, યોગ મહોત્સવ અથવા આર્ટ ઓફ લિવિંગ યોગા લેવલ 1, આ એક એવો કોર્સ છે જ્યાં 5 દિવસ આ બધા લોકો ભેગા થશે. યોગ શું છે, પ્રાણાયામ શું છે, ધ્યાન શું છે, અને આ બધી પ્રણાલીઓ અપનાવીને આપણા જીવનને કઈ રીતે સુદૃઢ, સારું બનાવી શકીએ, હા, એ શીખવા માટે બધા ભેગા થવાના. નાનકડું ગામ અને ગ્રામ્ય વિસ્તાર, આ ગ્રામ્ય વિસ્તારમાં યોગ કરવાનો અથવા યોગ શિબિર આયોજન કરવાનો આર્ટ ઓફ લિવિંગનો મુખ્ય હેતુ એ છે કે ગામડાના લોકોની હેલ્થ પણ અત્યારે ખરાબ થઈ રહી છે. ગામડાની અંદર પણ કેટલાક વ્યસન જેવા વિકારો આવી રહ્યા છે, ઘૂસી રહ્યા છે, અને જે આપણું મૂળ છે, આ દેશનું જે બેઝ છે, પાયો છે, એ આપણા જે ગામડાઓ છે ને, એ વધારે વિકૃતિ તરફ ના જાય અને એ લોકો પોતાની હેલ્થ માટે, પોતાના સ્વાસ્થ્ય માટે, પોતાના પરિવાર માટે, પોતાના આનંદ મંગળ માટે કોઈ વિકૃત સ્વરૂપની જગ્યાએ એક એવો સુદૃઢ, સારો અને એકદમ સાત્વિક રસ્તો યોગ અપનાવે એ દ્રષ્ટિકોણથી આ યોગ શિબિર આયોજન કરવામાં આવ્યું છે. માલગઢના કેટલાક યુવાનોએ આયોજન કર્યું છે અને ગામ લોકોને આ સુંદર મજાનો અનુભવ મળે એના માટે અમે બધા ભેગા થયા છે. ધાનેરાના કોટડા વિસ્તારમાં આવેલ હનુમાનજી મંદિરે હનુમાન જયંતિની ઉજવણી અંતર્ગત ગઈરાત્રે ભજન સંધ્યા સાથે હનુમાન ચાલીસાના પાઠનું આયોજન કરાયું હતું. ધાનેરા ખાતે કોટડા વિસ્તારમાં આવેલ હનુમાન શેરીના હનુમાન મંદિરે હનુમાન જયંતિ પ્રસંગે નરેશભાઈ ત્રિવેદી દ્વારા શુક્રવારે રાત્રે હનુમાન ચાલીસાનો પાઠ કરાયો હતો. આ પ્રસંગે યોજાયેલ ભજન સંધ્યામાં સમગ્ર ધાનેરાના લોકોએ મોટા પ્રમાણમાં ભાગ લઈ અંજની પુત્રના દર્શનનો લાહો લીધો હતો. આ અવસરે હનુમાનજીની મહાઆરતી સાથે મહાપ્રસાદનું પણ આયોજન કરાયું હતું. ભાવિકોએ પણ મોટી સંખ્યામાં દર્શન તેમજ પ્રસાદનો લાહો લઈ ધન્યતા અનુભવી હતી. છેલ્લા 15 દિવસથી સતત પડી રહેલી ગરમીની અસર હવે શાકભાજી પર વર્તાઈ રહી છે અને શાકભાજીના ભાવોમાં બડકો થતાં શાકભાજીની ખરીદી કરતી ગૃહિણીઓના બજેટ પણ ખોરવાઈ ગયા છે. લીલા શાકભાજી સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારક મનાય છે, પરંતુ વર્તમાન સમયમાં વધતી જતી ગરમીના લીધે લીલા શાકભાજી લોકોના ખિસ્સા પર મોટું ભારણ નાખી રહ્યા છે. છેલ્લા 15 દિવસથી સતત પડી રહેલી ગરમીના કારણે લીલા શાકભાજીના ભાવમાં ભડકો થયો છે અને જે શાકભાજી 15 દિવસ પહેલાં જે ભાવે મળતા હતા તેની કિંમતમાં બમણો વધારો થઈ ગયો છે, જેના લીધે શાકભાજીની ખરીદી કરતી ગૃહિણીઓના બજેટ પણ ખોરવાઈ ગયા છે. ગરમીમાં થઈ રહેલા સતત વધારાના લીધે શાકભાજીની કિંમતો આસમાને પહોંચી ગઈ હોવાનું ગૃહિણીઓ જણાવી રહી છે. છેલ્લા 15 દિવસથી બહુ જ ગરમી પડવાના હોવાથી શાકભાજીના બહુ જ ભાવ વધી ગયા છે, એટલે અમારે બજેટમાં બહુ તકલીફ પડે છે. શાકભાજીના ભાવમાં અચાનક થયેલા ભડકા અંગે અમારા સંવાદદાતાએ શાકભાજીના વેપારીઓનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે શાકભાજીના ભાવમાં થયેલા આ ભડકા પાછળ ગરમી જવાબદાર છે. ગરમી વધવાના લીધે લીલા શાકભાજી બજારમાં ખૂબ જ ઓછી આવક થઈ રહી છે.
અને તેની માંગ સામે પુરવઠો ઘટી જતા શાકભાજીના ભાવમાં વધારો થયો છે. હમણાં છેલ્લા 15 દિવસથી શાકભાજીમાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે અને એનું કારણ એ જ છે કે ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે અને એના લીધે શાકભાજીમાં ઓછું આવે, બજારની અંદર માર્કેટમાં ઓછું આવે, એના લીધે વધુમાં વધુ વધારો થઈ રહ્યો છે. બસ એની અછત છે, શાકભાજીની અછત વધુમાં વધુ આની છે, ભાવ વધારાનું થવાનું કારણ આવ્યું જ. છેલ્લા 15 દિવસથી ગરમીમાં થયેલા સતત વધારાને પગલે શાકભાજીના ભાવમાં ભડકો થયો છે. સામાન્ય કરતાં અત્યારે શાકભાજીના ભાવ બમણા થઈ જતા ગૃહિણીઓના બજેટ ઉપર માઠી અસર પડી રહી છે. અતુલ પટેલ સાથે બીકે ન્યૂઝ ચેનલ માટે હરેશ ઠાકોર. હવે એક નજર આજના સોના ચાંદીના ભાવ ઉપર. સોના ચાંદી બજારમાં આજે સોનાના ભાવ યથાવત રહ્યા હતા, જ્યારે ચાંદીના ભાવમાં સામાન્ય વધારો નોંધાયો હતો. આજે એક તોલા સોનાનો ભાવ 32,525 રૂપિયા યથાવત રહ્યો હતો, જ્યારે એક કિલો ચાંદીનો ભાવ 50 રૂપિયા વધીને 38,050 રૂપિયા રહ્યો હતો. એ જ રીતે એક કિલો રૂપાનો ભાવ પણ 50 રૂપિયા વધીને 37,850 રૂપિયા રહ્યો હતો. હવે જોઈએ આજના ડીસાગંજ બજાર ભાવ. ડીસાગંજ બજારમાં આજે એરંડાના ભાવ 1,072 થી 1,082 રૂપિયા રહ્યા હતા, જ્યારે રાયડાના ભાવ 660 થી 698, ઘઉંના 345 થી 441, બાજરીના 421 થી 443, જીરુના 2,622 થી 2,973, વરિયાળીના 1,111 થી 1,122, સુવાના 800 થી 1,200, ઈસબગુલના 1,500 થી 1,740, તમાકુના 900 થી 1,571, તેમજ રાજગોરાના ભાવ 1,051 થી 1,128 રૂપિયા રહ્યા હતા. ડીસાગંજ બજારમાં આજે એરંડાની 4,990 બોરીની આવક નોંધાઈ હતી, જ્યારે રાયડાની 3,652, ઘઉંની 816, બાજરીની 241, જીરુની 45, વરિયાળીની 62, સુવાની 12, ઈસબગુલની 3, તમાકુની 26,000, તેમજ રાજગોરાની 745 બોરીની આવક નોંધાઈ હતી. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રચાર ઝુંબેશના અંતિમ ચરણમાં ડીસા ખાતે કાળઝાળ ગરમી વચ્ચે ભાજપના સમર્થનમાં યોજાયેલા લોકગાયિકા કાજલ મહેરિયાના રોડ શોની સફળતાએ ભાજપ કાર્યકરોના ઉત્સાહમાં કર્યો વધારો. રાહુલ ગાંધીની નાગરિકતા મામલે સર્જાયેલ ઉહાપો સંદર્ભે બનાસકાંઠામાં પણ ગરમાગરમ ચર્ચાઓ. બનાસકાંઠા લોકસભા બેઠકની સામાન્ય ચૂંટણીની મતદાન પ્રક્રિયા માટે વહીવટી અને સલામતી તંત્ર સંપૂર્ણપણે સજ્જ. મતાધિકારનો અચૂક ઉપયોગ કરવા બનાસકાંઠાના મતદારોને જિલ્લા કલેક્ટરની ખાસ અપીલ. પાલનપુરમાં કોલેજના NSS યુનિટના વિદ્યાર્થીઓ તેમજ ધાનેરામાં BLO તરીકેની જવાબદારી સંભાળતા શિક્ષકોએ બાઇક રેલી યોજી મતદાન માટે જનજાગૃતિ કેળવવા કરેલા સરાહનીય પ્રયાસોને આવકાર. બનાસકાંઠામાં ગરમીના પ્રકોપ વચ્ચે લીલા શાકભાજીની આવકમાં ધરખમ ઘટાડો થતા ભાવમાં તોતિંગ વધારો. શાકભાજીના ભાવમાં ભડકો થતા ગૃહિણીઓના બજેટ ખોરવાતા મહિલાઓમાં આક્રોશ. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.